ઉનામાં ભડકાઉ ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાનીની વધી ગઈ છે મુશ્કેલીઓ અને હજુ પણ તેમને જેલમાં જ રહેવું પડશે. આ સાથે જ ક્યાં કેટલો ખાબકશે વરસાદ, આ સીઝન વરસાદની કેવી રહેશે, કરીશું આ તમામ મહત્વના સમાચાર પર એક નજર સુપરફાસ્ટ ખબરોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ફાયરબ્રાન્ડ કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીઓ વધી 13 એપ્રિલ સુધી જેલમાં રહેશે. હાલ કાજલ હિન્દુસ્તાની જૂનાગઢ જેલમાં છે. ઉશ્કેરણીજનક ભાષણ મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ થઈ હતી. પૂનામાં રામનવમીના દિવસે આપ્યું હતું ભડકાઉ ભાષણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ થયો રદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર સોમનાથમાં તમિલ સંગમનો પ્રારંભ કરાવવા ગુજરાતના પ્રવાસે આવવાના હતા, જો કે તેમના કેટલાક વ્યસ્ત કાર્યક્રમના પગલે હવે તેઓ ગુજરાતના પ્રવાસે નહીં આવે. ચોમાસાને લઈને હવામાન વિભાગે પૂર્વઅનુમાન જાહેર કર્યું છે. દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે ચોમાસું સરેરાશ 96% રહેવાની સંભાવના છે. દેશમાં દર વર્ષે સરેરાશ 80% પણ વધુ વરસાદ થાય છે. આ વર્ષે 97% થી 96% વરસાદ રહેશે. ચોમાસાનો પ્રથમ તબક્કો ખૂબ સારો રહેશે. અલ નીનો જૂન અને જુલાઈમાં ડેવલપ થશે. ચોમાસાના બીજા તબક્કામાં અલ નીનોના કારણે અસર થશે. રાજ્યમાં જુલાઈથી ઓગસ્ટમાં સારું ચોમાસું રહેશે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉત્પન્ન સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા. 2 દિવસ બાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે. 12, 13 અને 14 એપ્રિલે વરસાદની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી, તો અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી. તો રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.